हेलो फ्रेंड्स, श्री आर के पांत्रोड़ साइंस कॉलेज धानेरा, वेलकम टू ऑनलाइन एजुकेशन। मित्रों, फिजिक्स की अंदर अपने पेपर 302 यूनिट 2 में चैप्टर 3 ट्रांजिस्टर में स्थिरता अने बायसिंग ना आज अपने एग्जाम्पल अने एमसीक्यूज विषे बात करीशुं। तो मित्रों, परीक्षालक्षी एक्जाम्पल तमारे पूछाय आ चेप्टरना, तो एमाना केटलाक बे त्रण एक्जाम्पल ने आपणे वात करी लईए। तो एमानो जे फर्स्ट एक्जाम्पल छे कि नियत बायस परिपथमां उपयोगमां लीधेल ट्रांजिस्टरमां बीटा बराबर 200 तेमज परिपथ माटे आईसी बराबर 2 मिली एम्पियर, एटले के कलेक्टर प्रवाहनुं मूल्य 2 मिली एम्पियर, त्यारबाद वीसी कलेक्टर ए मीटर वच्चेनो जे वोल्टेज छे ए 4 वोल्ट छे, लोड अवरोधनु मूल्य 1 किलो ओम, तो बेस अवरोध आरबी नु मूल्य शोधो। अने जे ट्रांजिस्टर सिलिकॉन माटे तमने वीबी नु मूल्य आप्युं छे 0.7 वोल्ट। तो मित्रों, अहीं जे नियत बायस परिपथ एटले के आपणे जे थियरी मां वात करी हती अगाउ के ट्रांजिस्टरना योग्य बायसिंग माटे आपणे अलग अलग परिपथ, नियत बायस परिपथ, एमीटर बायस परिपथ, कलेक्टर बायस परिपथ, तो आजे थियरीने लगता एक्जाम्पल पण तमारे पूछाई शके। तो फिक्स बायस जे सर्किट छे ए तमे अहीं जोई शको छो के एनपीएन ट्रांजिस्टर माटे तमने फिक्स बायस परिपथ आपेलो छे, जेमां कलेक्टर नी अंदर अवरोध 1 किलो ओम, बेस नी अंदर तमारो जे प्रवाह छे ते, पछी वीबी वोल्टेज वीसी 4 वोल्ट छे, अहीं तमने 4 वोल्ट आपेला छे, अहीं आर आपेलो छे अवरोध, अने आ दरेक डेटानो उपयोग करी अने हवे तमारे आरबी एटले के आ जे बेस अवरोध छे एनु मूल्य तमारे फाइंड करवानुं छे। तो आपणे जे परिपथ छे एमां किर्चॉफनो नियम लागू पाड़िए, तो वीसीसी जे तमारे कलेक्टर बेटरी छे इज इक्वल टू आईसी आरएल, कलेक्टरनो आपणे जे आरएल छे लोड अवरोध एमांथी पसार थतो प्रवाह आईसी आरएल प्लस वीसीई कलेक्टर ए मीटर वચ્ચેનો વોલ્ટેજ, જે તમારી આકૃતિ અહીં આપેલી છે એ પ્રમાણે। હવે આપણે આગળ વાત કરીએ ICRL પ્લસ VC। હવે દરેક વેલ્યુ તમે અહીંયા પુટ કરીશો તો તમે IC ની વેલ્યુ 2 મિલી એમ્પિયર જે આપેલી હતી એની વેલ્યુ છે, તો એની પુટ કરો તમે તો IC બરાબર 2 ગુણ્યા 10 ની માઇનસ 3, RL ની વેલ્યુ તમને મિત્રો આપેલી છે અહીં આગળ 1 કિલો ઓમ, બરાબર લોડ અવરોધ 1 કિલો ઓમ આપેલો છે જે સર્કિટમાં દેખાય છે, તો RL ની વેલ્યુ 1 ગુણ્યા 10 ની માઇનસ 3 પ્લસ VC તમને આપેલા છે 4 વોલ્ટ, અને આ દરેક વેલ્યુ તમે પુટ કરશો એટલે તમને વીસીસી જે એ 6 વોલ્ટ મળશે। હવે આપણે બીટાનું મૂલ્ય જાણીએ છીએ મિત્રો, જે પ્રવાહ ગેઇન આઈસી ભાગ્યા આઈબી, જો આ પરિપથ લઈએ તો કલેક્ટર અને બેઝ વચ્ચેનો જે પ્રવાહ છે એનો ગુણોત્તર લઈએ એટલે કે આઈબી બરાબર આઈસી ભાગ્યા બીટા। આઈસીની વેલ્યુ તમે આપેલી છે, બીટાની વેલ્યુ આપી છે, અને બંનેનો ગુણોત્તર તમે કેલ્ક્યુલેટ કરશો તો તમને આઈબી છે એ 10^-5 એમ્પિયર મળશે। હવે ફરીથી વીસીસી ઇઝિકલ ટુ આઈબી આરબી, હવે તમે બેઝની અંદર કિર્ચોફ વોલ્ટેજ લાગુ પાડશો તો આઈબી આરબી પ્લસ વીબીઈ બેઝ માટે, તો તેની અંદર તમે આરબીને સૂત્રનું કરતા બનાવશો તો વીસી માઇનસ વીબી ડિવાઇડેડ બાય આઈબી। વીસીસીની વેલ્યુ છે મિત્રો તમે ફાઇન્ડ કરી છે એ પુટ કરો, વીબીઈની વેલ્યુ આપેલી છે એસઆઈ માટે આગળ આપણે જોયું ડેટામાં, અને ડિવાઇડેડ બાય 10^5 જે તમે આઈબીની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી છે અહીં આગળ, અને આ તમામ ડેટા તમે અહીં આગળ મૂકશો તો તમને જે વેલ્યુ છે 530 કિલો ઓમ છે એ તમને આમનો જવાબ મળશે। હવે અહીંયા 10^5 છે એ કઈ રીતે છે એકવાર ચેક કરી લઈએ, તો અહીંયા 10^2 છે અને ઉપર જશે એટલે ઓકે, તો અહીંયા 10^-5 6 માઇનસ 0.7 કરશો એટલે 530 કિલો, અહીંયા 10^-5 આવશે, બરાબર 5 નથી પણ -5 લખવાનું તમારે।
અને એને કેલ્ક્યુલેટ કરશો તમે એટલે 530 કિલો ઓહ્મ જેટલું તમને વેલ્યુ મળશે. તો આ રીતે તમે દરેક ડેટાનો યુઝ કરી અને બેઝ અવરોધનો વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો. ચલો એ જ પ્રમાણે બીજો એક્ઝામ્પલ જેની તમને આકૃતિ આપેલી છે અને આકૃતિ પરથી આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે ક્યુ બિંદુનું સ્થાન. હા, હવે આપણે થિયરીમાં ચર્ચા કરી હતી કે ક્યુ બિંદુ બરાબર ટ્રાન્ઝિસ્ટરનામાં ટ્રાન્ઝિસ્ટરને યોગ્ય પ્રોપર વર્કિંગ કરાવવું હોય તો આપણે અગાઉ ચર્ચા કરી કે ટ્રાન્ઝિસ્ટરનું ક્યુ બિંદુનું સ્થાન છે એ યોગ્ય બાયસ પરિપથ એટલે કે એનું સ્થાન છે યોગ્ય હોવું જોઈએ. ક્યુ બિંદુનું સ્થાન એટલે કે કાર્યશીલ વિસ્તારમાં હોવું જોઈએ. તો એને લગતું એક એક્ઝામ્પલ અહીંયા છે, એ આપણે લઈ લઈએ. તો આકૃતિમાં દર્શાવેલ નિયત બાયસ પરિપથ માટે ક્યુ બિંદુનું સ્થાન નક્કી કરો અને ટ્રાન્ઝિસ્ટરનો બીટા તમને આપેલો છે 100. એ પ્રમાણે અહીં પણ તમે નિયત બાયસ પરિપથનો જ દાખલો છે જેમાં તમને અલગ અલગ વેલ્યુ આપેલી છે, જેમાં તમને અહીં એ મીટર અને બેઝ વચ્ચેનો વોલ્ટેજ 0.7, સોર્સ જે અવરોધ છે 730 કિલો ઓહ્મ, VCC 8 વોલ્ટ, RL 2 કિલો ઓહ્મ અને આ પ્રવાહ છે IC. હવે આપેલ ટ્રાન્ઝિસ્ટરના ક્યુ બિંદુનું સ્થાન નક્કી કરવા માટે આપણે તેમાંથી વહેતા કલેક્ટર પ્રવાહ IC નું મૂલ્ય તથા કલેક્ટર એ મીટર વચ્ચેના વોલ્ટેજ VCEની ગણતરી કરવી પડે. એટલે કે મિત્રો, ક્યુ બિંદુનું સ્થાન નક્કી કરવા માટેના જે પેરામીટર છે એ કેલ્ક્યુલેટ કરવા માટે આપણે IC અને VCE છે એ કેલ્ક્યુલેટ કરવા પડશે. તો કિર્ચોફ્સના વોલ્ટેજ નિયમની મદદથી તમે આ બંને પેરામીટર નક્કી કરી શકશો. તો VCC ઇઝ ઇક્વલ ટુ IBRB પ્લસ VBE, જે સરળ છે, દરેક વસ્તુ દરેક પરિપથ માટે આ કોમન રહેશે. હવે એટલે કે નિયત બાયસ પરિપથ માટે હવે IB ઇઝ ઇક્વલ ટુ VCC માઇનસ VBE ડિવાઇડેડ બાય RB. એકવાર ફરીથી આમાં તમે વેલ્યુ પુટ કરશો જે તમને આપ્યું છે ગિવન ડેટા પ્રમાણે, તો તમને જે જવાબ મળશે 10 માઇક્રો એમ્પિયર, એટલે કે IBનું વેલ્યુ છે 10 માઇક્રો એમ્પિયર. હવે કલેક્ટર પ્રવાહ IC ઇઝ ઇક્વલ ટુ બીટા IB. ઓલરેડી આપણે આજે એક ફોર્મ્યુલા બીટા પ્લસ બીટા IB બીટા પ્લસ વસ આ પ્લસ વન ICO જે આપણું મેઇન ફોર્મ્યુલા હતું બરાબર ટ્રાન્ઝિસ્ટરના જે તાપીય વિભંગન પહેલાં જે થિયરી લીધી હતી આપણે અસ્થાયીમાં જે તાપીય વિભંગન જે પરિબળો બરાબર કે તાપમાનના જે કયા કયા પરિબળો આધાર રાખે છે આ સૂત્રો ઉપર એમાં આ સૂત્રની આપણે વાત કરી હતી. IC બરાબર બીટા IB. ચલો બીટાની વેલ્યુ છે તમે આપેલી છે એ અહીંયા આગળ પુટ કરો તો બીટા ઇઝ ઇક્વલ ટુ 100 ઇન્ટુ IB તમે કેલ્ક્યુલેટ કરી છે તેની વેલ્યુ મૂકશો તો તમને અહીંયા આગળ 1 મિલી એમ્પિયર અહીં તમને જવાબ મળશે. IC નો છે 1 મિલી એમ્પિયર તમને જવાબ મળશે. હવે VCC ઇઝ ઇક્વલ ટુ હવે તમે ફરીથી કલેક્ટર માટે કિર્ચોફ્સ લો એપ્લાય કરો તો VCC ઇઝ ઇક્વલ ટુ ICRL પ્લસ VCE. તો VCE ઇઝ ઇક્વલ ટુ તમને મળશે VCE ઇઝ ઇક્વલ ટુ VCC VCને સૂત્રોના કરતા બનાવશો તો VCC માઇનસ ICRL. ફરીથી VCCની વેલ્યુ અહીં તમને જે આપેલી છે એ વેલ્યુ પુટ કરો 8 માઇનસ IC જે તમે કેલ્ક્યુલેટ કર્યું છે હમણાં મિલી એમ્પિયર એટલે 10⁻³ એમ્પિયર ઇન્ટુ RL જે તમને અહીં આપેલ છે 2 ઇન્ટુ 10⁻³ જે તમે સોર્સ કહેવાય તમારો સોર્સ અવરોધ એ થશે તમારો લોડ અવરોધ 2 કિલો ઓહ્મ છે તો એને તમે ઓહ્મ્સની અંદર કન્વર્ટ કરશો તો 2×10³ આ રીતે તમને VCE છે 6 વોલ્ટ મળશે. તો આગળ વાત કરીએ એ પ્રમાણે મિત્રો કે ક્યુ બિંદુનું સ્થાન નક્કી કરવા માટે તમારે IC અને VCE બંને છે એ પેરામીટર નક્કી કરવા જોઈએ. તો હવે આપણે એને અહીં કૌંસમાં એનો જવાબ આપણે મૂકીએ તો આપણને ક્યુ બિંદુનું સ્થાન અહીંયા મળશે જે પહેલાં VCE આવશે તો 6 વોલ્ટ અને તમે IC નું વેલ્યુ છે 1 મિલી એમ્પિયર. તો આ તમારું છે ક્યુ બિંદુનું સ્થાન. હવે કાર્ટેઝિયન યામ પદ્ધતિમાં તમારે દોરવું હોય અને આપણે અહીં આવતું નથી દોરવાનું, પરંતુ જો તમારે એ રીતે દોરવું હોય તો તમે એક્સ અને વાય કોઓર્ડિનેટ્સ લઈ અહીંયા એક્સ અને અહીંયા વાય કોઓર્ડિનેટ્સ લઈ અને તમે એ ક્યુ બિંદુનું સ્થાન આલેખીય પદ્ધતિમાં બતાવી શકો છો. તો આ રીતે તમે મિત્રો ક્યુ બિંદુનું સ્થાન નક્કી કરવા માટેનો પણ એક્ઝામ્પલ તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. ત્યારબાદ મિત્રો વાત કરીશું હવે ફિક્સ બાયસ પરિપથ બાદ હવે એક બીજો આપણે બેઝ જે બાયસ પરિપથ છે એની વાત કરીશું. તો કલેક્ટર બેઝ બાયસ સાથેના કોમન એ મીટર એમ્પ્લીફાયર પરિપથ માટે VCC 25 વોલ્ટ, VBE 0.7 વોલ્ટ, RL 1 કિલો ઓહ્મ, RB 100 કિલો ઓહ્મ
અને બીટા 200 આપેલ છે તો અહીંયા આગળ તમને ત્રણ ચાર પેરામીટરના ડેટા આપેલ છે હવે એના ઉપરથી તમારે પરિપથ માટે ક્યુ બિંદુનું સ્થાન જો મિત્રો આ પણ અહીં ક્યુ બિંદુનું સ્થાન નક્કી કરવાનું એક્ઝામ્પલ છે હા અને એક સ્થિરતા ઘટક એસ તો જે થિયરી ભણ્યા છો એના ઉપર જ એક્ઝામ્પલ છે તો બહુ સરળ છે તમને ફોર્મ્યુલા તમને એના આવડતા હોય થિયરી આવડતી હશે તો ફોર્મ્યુલા આવડતા હશે તો તમે એક્ઝામ્પલ છે એ વિધાઉટ એની ડાઉટ તમે સોલ્વ કરી શકશો તો કલેક્ટર બેઝ બાયસ પરિપથની તમે થિયરી ભણ્યા હો તો કિર્ચોફના નિયમ પ્રમાણે આપણે ત્યાં ફોર્મ્યુલા આ જે મૂક્યું હતું કે વીસીસી ઇઝ ઇક્વલ ટુ આઈબી પ્લસ આઈસી ઇન્ટુ આરએલ ડિવાઈડ સોરી પ્લસ આઈબી આરબી પ્લસ વીબી તો કલેક્ટર બેઝ બાયસ પરિપથ માટે તમારે જે કિર્ચોફનો નિયમ હશે એમાં વીસીસીનું ફોર્મ્યુલા આ રીતે આવશે પરંતુ આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે આઈબી ઇઝ ઇક્વલ ટુ આઈસી અપન બીટા એટલે કે બીટા પ્રવાહ ઘનનું જે સૂત્ર હતું એ જે પ્રથમ એક્ઝામ્પલમાં આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કર્યો હવે વીસીસી ઇઝ ઇક્વલ ટુ હવે તમે શું કરશો અહીંયા આગળ તો દરેકને અહીંયા બીટા વડે ડિવાઈડ કરો છો તો આઈબી ભાગ્યા આઈસી કરો છો તમે આઈબી ભાગ્યા આઈસી તો આઈસી વડે ડિવાઈડ અહીં આઈસી ભાગ્યા બીટા અહીં તમે જે વીસીસી ઇઝ ઇક્વલ ટુ આઈસી ભાગ્યા બીટા પ્લસ આઈસી ઇન્ટુ આરએલ એ જ પ્રમાણે પ્લસ આઈસી ભાગ્યા બીટા ઇન્ટુ આરબી અને પ્લસ વીબી તો ફોર્મ્યુલા મૂકી છે અહીંયા આગળ આઈબી રિપ્લેસ કર્યો છે આઈબીની જગ્યાએ તમે મૂકી શકો છો આઈસી ભાગ્યા બીટા જ્યાં બે જગ્યાએ આઈબી આવે છે એટલે એની જગ્યાએ તમે અહીં આઈસી ભાગ્યા બીટા મૂકી શકશો હવે આગળ જોઈએ તો વીસીસી ઇઝ ઇક્વલ ટુ હવે અહીંયા મલ્ટિપ્લિકેશન કરવામાં આવ્યું છે અને મલ્ટિપ્લિકેશન કરી અને તમને અહીંયા આઈસી કોમન કાઢ્યું છે ત્રણેયમાંથી આઈસી કોમન કાઢ્યું છે અહીંયા આઈસી અહીંયા પણ મલ્ટિપ્લિકેશન કરશો તો બંનેમાં આઈસી મળશે અને એક છે અહીં આઈસી અને આ રીતે તમે આઈસી મિત્રો કોમન કાઢશો તો તમને પહેલાંમાં મળશે આરએલ ભાગ્યા આરબી બીજામાં મળશે આરએલ અને ત્રીજામાં તમને આઈસી કોમન કાઢો એટલે આરબી ભાગ્યા બીટા તો કુલ તમને આ ત્રણમાંથી તમને આઈસી કોમન કાઢેલું છે અને પ્લસ વીબી છે એ એમને એમ રાખ્યું છે તો ફાઇનલી આઈસી ઇઝ ઇક્વલ ટુ સૂત્રને કરતા બનાવશો તો વીસીસી માઇનસ વીબીઈ વીસીસી માઇનસ વીબીઈ ડિવાઇડેડ બાય તમારો આ જે ફેક્ટર છે એ તમારું આખું ડિનોમિનેટરમાં જશે હવે આરએલ દરેકની વેલ્યુ પુટ કરશો તમને ડેટા આપેલું છે અહીંયા આગળ તો વીસીસી આપેલું હતું 25 વીબી 0.7 આરએલ 100 ડિવાઇડેડ બાય 200 પ્લસ વન્સ અગેન તમે 100 અહીંયા 1000 સોરી પ્લસ આરબીની વેલ્યુ જે કેલ્ક્યુલેટ કરી છે એ બીટાની તો દરેક વેલ્યુ તમે અહીંયા મૂકશો મિત્રો તમને આઈસીની વેલ્યુ મળી જશે જે છે 16.6 મિલિએમ્પિયર વીસીસી એકવાર ફરીથી વીસીસી કિર્ચોફ્સ નિયમ પ્રમાણે ફક્ત કલેક્ટર પરિપથ માટે તો આઈબી વત્તા આઈસી ઇન્ટુ આરએલ પ્લસ વીસી વીસીને સૂત્રણ કરતા બનાવશો તો આ રીતે તમને સમીકરણ મળશે વીસીસી માઇનસ બ્રેકેટમાં આઈબી પ્લસ આઈસી પ્લસ આઈબી પ્લસ આઈસી ઇન્ટુ આરએલ ફરીથી તમે આઈબીની વેલ્યુ અહીંયા પુટ કરાવશો આઈસી ભાગ્યા બીટા પ્લસ આઈસી આરએલ માટે વીસીસી 25 માઇનસ આઈસીની વેલ્યુ મૂકો બીટાની વેલ્યુ મૂકો અને દરેક વેલ્યુ આરએલ સાથે દરેક વેલ્યુ મૂકશો તો તમને એક વખત મળશે વીસી બરાબર 8.31 વોલ્ટ ઓકે તો ક્યુ બિંદુનું સ્થાન આપણે જો જાણીએ છીએ પ્રમાણે વીસી અને આઈસી તો વીસી તમને 8.31 અને આઈસી 16.6 મિલિએમ્પિયર તો કલેક્ટર બેઝ બાયસ પરિપથ માટે પણ આપણે ક્યુ બિંદુનું સ્થાન છે નક્કી કરી શકીએ છીએ હવે મિત્રો સ્થિરતા ઘટક તો કલેક્ટર બેઝ બાયસ પરિપથ માટે સ્થિરતા ઘટકનું આ જે સૂત્ર છે એ ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ તો ફરીથી એકવાર જોઈ લેજો કે આ ફોર્મ્યુલા કઈ રીતે આવે છે તો એનો થિયરીનો વિડીયો જોઈ લેજો તો તમને ખ્યાલ આવી જશે તો એસ ઇઝ ઇક્વલ ટુ બીટા પ્લસ વન ડિવાઇડેડ બાય વન પ્લસ બીટા ઇન્ટુ આરએલ ડિવાઇડેડ બાય આરએલ પ્લસ આરબી હવે મિત્રો તમે અહીંયા દરેક વેલ્યુ ફરીથી પુટ કરાવશો આપણે જે કેલ્ક્યુલેટ કર્યું છે અને એ વેલ્યુ પુટ કરાવતા તમને અહીંયા જે આન્સર છે તમારો એ એસ બરાબર 67.1 જે સ્થિરતા ઘટક એસનું મૂલ્ય આપે છે તો આ રીતે કોઈ પણ બે કે ત્રણ આપણે જે ત્રણ બાયસ પરિપથ છે એના એક્ઝામ્પલ આ રીતે પૂછાઈ શકે છે વોલ્ટેજ ડિવાઇડેડ બાયસ છે એક આપણે જે એની ચર્ચા કરી હતી એનો પણ એક્ઝામ્પલ એકાદો તમારે જોઈ લેવાનું પણ જસ્ટ એક્ઝામ્પલ તરીકે તમને અહીં ત્રણ જે છે એના દાખલા આપણે કેલ્ક્યુલેટ અહીંયા કર્યા વધુમાં એમસીક્યુસ આના કઈ રીતે આવે છે એ પણ આપણે જોઈ લઈએ તો
એની ચર્ચા કરી લઈએ તો ટ્રાન્ઝિસ્ટર એ બે છેડાવાળી સંરચના છે. લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી દીધી હતી કે ટ્રાન્ઝિસ્ટર એ બે છેડાવાળી અહીંયા આગળ સંરચના છે. એટલા માટે કે અહીંયા ઇનપુટ અને આઉટપુટ આપણે જોઈએ છીએ ટ્રાન્ઝિસ્ટરમાં, તો કોઈપણ કોમન એમીટર તરીકે લેવામાં આવે, ધારો કે કોમન એમીટર બરાબર, તો એમીટર હોય તો અહીંયા તમે જોયું હતું કે એક ઇનપુટ ભાગ અને એક આઉટપુટ ભાગ, એટલે કહી શકે કે બે છેડાવાળી રચના છે. ટ્રાન્ઝિસ્ટરમાં એમીટર જંકશન હંમેશા ફોરવર્ડ બાયસ હોય છે. ઓકે, એ સાચું છે, કારણ કે જો આ કન્ડિશન હોય તો અને તો જ આપણે ક્યુ બિંદુનું સ્થાન છે એ કાર્યશીલ વિસ્તારમાં મેળવી શકીએ, જેની પણ આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. એના પછી ત્રીજા નંબરમાં છે મિત્રો, અહીં જે નંબર છે એ 3, 4, 5 એ રીતે આવશે. તો સી એમ્પ્લીફાયરમાં ઇનપુટ સિગ્નલ અને આઉટપુટ સિગ્નલ વચ્ચે તફાવત હંમેશા પાઈનો તફાવત હોય છે. આપણે લાસ્ટ ટાઈમ આની વાત પણ કરી હતી કે ક્લિપિંગ આવે છે અથવા તો એની ચર્ચા કરી હતી કે સી એમ્પ્લીફાયરમાં ઇનપુટ સિગ્નલ અને આઉટપુટ સિગ્નલ વચ્ચે પાઈનો 180 ડિગ્રીનો તફાવત હોય છે. પછી કોમન એમીટર એમ્પ્લીફાયર પરિપથમાં વહેતા કલેક્ટર પ્રવાહ IC, આ તો કોમન સૂત્ર છે તમારે, આ તો તૈયાર થઈ ગયો છે, બીટા IV પ્લસ બીટા પ્લસ 1 ઇન્ટુ ICO. પછી એના પછીનો જે MCQ છે કે ટ્રાન્ઝિસ્ટરના વાઇસિંગ પરિપથમાં તેનું કાર્યક્રમ બિંદુ ક્યૂ એ બીટાથી સ્વતંત્ર હોવું જોઈએ અને કેમ હોવું જોઈએ એ પણ આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. અને જે લાસ્ટ છે કે આદર્શ પરિપથમાં સ્થિરતા ઘટક S એટલે કે તમારું જે સ્ટેબિલિટી ફેક્ટર છે S નું બરાબર, તો એનું મૂલ્ય ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ, તો S હોવું જોઈએ. એ પણ આપણે ચર્ચા કરી હતી કે S બરાબર 1 હોય તો તમે યોગ્ય બાઇસિંગ અને ક્યુ બિંદુનું સ્થાન છે તમને કાર્યશીલ વિસ્તારમાં મળી શકે. અહીં મિત્રો જે ત્રીજા નંબરનો જે MCQ છે એમાં વાત કરી કે 180 ડિગ્રીનો તફાવત છે, કારણ કે એના કારણે નેગેટિવ ફીડબેક છે એ ઉત્પન્ન થવાની શક્યતા રહે છે, અને એ નેગેટિવ ફીડબેક ન થાય ઉત્પન્ન ફરીથી તો એના માટે આપણે R1 ને R2 આપણે શું કરીએ છીએ, બંનેને ડિવાઈડ કરી અને ફરીથી એનો સમતુલ્ય પરિપથ લઈ અને આ ખામીને દૂર કરી શકીએ છીએ, એવી પણ અગાઉ આપણે ચર્ચા કરી હતી. એટલા માટે 180 ડિગ્રીનો અહીં તફાવત હોય છે. તો મિત્રો આજે આપણે આ વિડીયો પૂરું કરીએ છીએ. થેન્ક યુ.